તો વિશ્વમાં ચાલી રહેલ તમામ યુદ્ધની ઘટનાઓના કારણે ડાયમંડ માર્કેટમાં છેલ્લા 2 વર્ષથી મંદી છવાયેલી છે. સુરતના અમુક હીરા વેપારીઓ લેબગ્રોન ડાયમંડનું કટ એન્ડ પોલિશ શરૂ કરીને કારખાનાઓ શરૂ રાખી રહ્યા હતા. સામાન્ય રીતે દિવાળી મહિનામાં હીરાના કારખાના વહેલી સવારે 5 વાગ્યાથી શરૂ થઈને રાત્રે 12 વાગ્યા સુધી ચાલતા હોય છે, પરંતુ આ વર્ષે દિવાળીમાં કારખાનામાં કામના 8 થી 10 કલાક કરતાં પણ ઓછા સમય ચાલ્યા હતા. ત્યારે બેલ્જિયમમાં એક ડાયમંડ પેઢીએ 142 કરોડ રૂપિયામાં નાદારી થઈ હતી. મૂળ સૌરાષ્ટ્રના અને પાટીદાર વેપારી છેલ્લા 30 વર્ષથી બેલ્જિયમમાં ડાયમંડ ટ્રેડિંગ ઉપરાંત ફાઇનાન્સનો પણ વેપાર કરતા હતા. ડાયમંડ માર્કેટમાં મંદીના કારણે આ પેઢી કાચી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે. 142 કરોડમાં નાદારી નોંધાવતા સમગ્ર બજારમાં ખળભળાટ મચી ઉઠ્યો હતો. યુક્રેન રશિયા યુદ્ધ, પેલેસ્ટાઇન હમાસ યુદ્ધની સ્થિતિને લઈને વિશ્વના અલગ અલગ દેશોમાં મંદીનું વાતાવરણ છે, જેની અસર ભારતના ઉદ્યોગો પર વર્તાઈ રહી છે. ત્યારે તહેવારોમાં પણ મંદીનો માહોલ સર્જાતા વેપારીઓ અને કારીગરોની સ્થિતિ એકદમ દયનીય બની છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.